આજ રોજ એનસીપી નેતા રેશમા પટેલે જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામમાં આવેલા રસાલા ડેમ વિસ્તાર બાટવા જૂનાગઢ રોડ કાંઠે જીએબીની સામે આવેલા ગરીબ લોકોના વસાહતની મુલાકાત લીધી. ત્યાં આવેલા 40થી વધુ પરિવારના 40 વર્ષથી વધારે સમયથી રહે છે, પરંતુ ત્યાં રિવરફ્રન્ટના વિકાસના નામે ગરીબોને ઘર આપ્યા વગર ત્યાંના ભાજપ મંત્રી જવાહર ચાવડા અને તંત્ર દ્વારા દબાણ કરી તાત્કાલિક વસ્તી ખાલી કરાવવાની ધમકી આપી એવું વસતા લોકોએ રેશમા પટેલને જણાવેલ. ત્યારે રેશમા પટેલ ત્યાં પહોંચ્યા અને લોકોની વાસ્તવિકતા પરિસ્થિતિને જોઈ અને જાણી અને આ બાબતમાં રેશમા પટેલ જણાવેલ કે વિકાસના નામે ગરીબના ઘર તોડવાનું શરમજનક કામ મંત્રી શ્રી જવાહર ચાવડા દ્વારા કરવામાં આવી રહ્યું છે. હું આ ગરીબોની સાથે છું અને સરકાર દ્વારા ઘર મળવું જોઈએ અને આ ગરીબ લોકોના આંસુ ભાજપના ભ્રષ્ટ વિકાસને નથી દેખાતો, પણ અમારે ગરીબના પેટ કાપી તામઝામવાળા વિકાસ નથી જોતો. હું સરકારને ધ્યાને મૂકું છું અને આ લોકોને સરકાર ઘર નહીં આપે ત્યાં સુધી આ વિસ્તાર ખાલી નહીં થાય, અને જો બળજબરી કરવામાં આવશે તો પેલું બુલડોઝર મારા માથે ફરશે અને એ વાત ચોક્કસ છે. આ ગરીબ આજે હું માણાવદરના એક જે ખાડી છે ત્યાં રહેવાસીઓ છે એની મુલાકાત લેવા માટે આવી હતી. અહીંથી કેટલાક પીડિતોના મને ફોન આવ્યા કે બેન, અમે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ અને કાલે એ લોકોને ધમકીઓ મળી, અધિકારીઓ આવ્યા અને એને 8 દિવસમાં ખાલી કરવાનું કહી ગયા. આ લોકો વેરા ભરે છે, લાઇટ બિલ ભરે છે, દરેક નીતિ નિયમો પ્રમાણે 40 વર્ષથી રહે છે, એમની પાસે દાખલાઓ છે કે અમે 40 વર્ષથી રહીએ છીએ. તો એમને એ વચન આપવામાં એવું હતું જવાહરભાઈ ચાવડા દ્વારા કે ભાઈ, અહીંયા અમે રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ કરશું તો તમને ઘર આપીશું, પ્લોટ આપીશું, એમાં ઘર ચડતર કરીને આપીશું. પરંતુ આજે એ લોકો ફરી ગયા, એટલે કહેવાય કે ખુરશી ઉપર બેઠા અને જે અભિમાન આવી ગયું એમાં આ પરિવારોની પીડા એને દેખાતી નથી. આ પરિવારોની સ્પષ્ટ માંગણી છે કે અમને રહેવા માટે ઘર આપે, જે કમિટમેન્ટ કરી હતી એ પ્રમાણે ભલે કોઈ બીજા વિસ્તારમાં આપે માણાવદરના, પણ અમને રહેવા માટે ઘર આપે, પછી જ અમે આ ઘર ખાલી કરીશું. એ લોકોએ એક એક પાણો બચાવી બચાવી અને પોતાનું આ મકાન નથી બનાવ્યું સાહેબ, ઘર બનાવ્યું છે. આ ઘર એના ભૂલકાઓના ભવિષ્ય માટે એને ઘર બનાવ્યું છે. અને આજે જ્યારે આટલા બધા નિર્દય બની અને અધિકારીઓ અને પોલીસ તંત્ર દ્વારા એને ધમકીઓ આપવામાં આવે છે કે આ ઘર ખાલી કરો, તો આ લડાઈમાં અમે દરેક લોકો સાથે છીએ, હું પણ સાથે છું અને એક મહિલા, એક બેન, એક દીકરી તરીકે હું મારી માતાઓ બહેનોની સાથે છું. અને એ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ઘર ખાલી નહીં કરે એ અમારું સૌની માંગણીઓ છે. લેખિતમાં પણ હું રજૂઆત કરીશ કે આ લોકોને તમે જે વચન આપ્યું હતું એ પ્રમાણે એને ખાલી કરો, નહીં તો અમારે એવા રિવરફ્રન્ટનો અને એવા વિકાસની જરૂર નથી જે ગરીબના ઘર તોડીને કરવામાં આવે, જે ગરીબના આંખમાં આંસુ આપીને કરવામાં આવે, એવો વિકાસ અમારે નથી જોતો. હું શારદાબેન બોલું, સોલંકી માણાવદરથી. અને અમે જીબીના સામે રહીએ, અમારા ખારા વિસ્તારમાં અમે રહેવાસી છીએ. આજે અમારે 50 વર્ષથી અહીં અમે રહેવાસી છીએ. અમારા મકાન એ લોકો રેવન ફાન કરે તો અમને એમ કે તમે તમારા મકાન ખાલી કરી દો. અમે તો 8 દિવસની અંદરમાં અમને ધમકી મારી છે, તો 8 દિવસમાં અમે જઈએ તો ક્યાં જઈએ? અમારે આટલો અમારો પરિવાર નાના બચ્ચા, અમે એક ઢોર ઢાકરમાં બધી વસ્તી છીએ અહીંયા, અને ઓછામાં ઓછા અમે અહીં 40 ખોયડા છે અને 40 પરિવાર જ રહીએ. અમારી બેનું દીકરીઓ ભારે વગ્યું તો અમારે લઈને જવું તો ક્યાં જવું? 8 દિવસમાં અમને એ લોકો, હા અમને 8 દિવસમાં દે તો 8 દિવસમાં જઈએ તો અમે ક્યાં જઈએ? અને હા, કોણ કોણ તમને અમને આવ્યા છે અધિકારીઓ આવ્યા, મામલતદાર અધિકારીઓ આવ્યા, એને કીધું કે તમે 8 દિવસમાં ખાલી નહીં કરો તો અમે પાડી જાઓ, અમારું પાડી નાખશું. અને તમને જવાહરભાઈ શું વચન આપ્યું હતું? જવાહરભાઈ એને ઘાટ મુહૂર્ત કર્યું તો એને વચન આપ્યું કે આ ગરીબ લોકોને કોઈને કંદળવાના થાય રહેશે નહીં, કંદરશું નહીં. અમે હે ને એ લોકોને અમે મકાન બનાવી દેવું, ચાવી કાપી દેવું, અત્યારે અમને કાંઈ દીધું નથી. અને અત્યારે એમ કે તમે 8 દિવસમાં ખાલી કરી દો તો 8 દિવસમાં અમે ખાલી કરીને જઈએ ક્યાં?